વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાને મળેલી સામાન્ય સભામાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી। ઉમરગામ નગરપાલિકા હંમેશા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિવાદમાં રહી છે। હાલમાં સરકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નવ નિયુક્ત કરવામાં આવી છે। નવા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં 14 જેટલા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી। પછી આપણે કામ સજેસ્ટ કરી દઈએ અને ખાનગી જગ્યાના વિવાદો આવે એના લીધે બધા કામો અટકે છે। અત્યારે આપણા બે મેજર કામો એવા છે, લગભગ સમજો કે 3 કરોડ રૂપિયાના, કે જે ખાનગી જમીનના વિવાદોના કારણે અટકી પડ્યા છે। એટલે તમારા વિસ્તારનું કોઈ પણ કામ હશે અને બધા જ સભ્યોએ કહ્યું કોઈ બાકી ના રહે, આપણી પાસે ઇનફ ગ્રાન્ટ છે, આપણે બધા કામો કરાવી શકીએ એમ છીએ। એટલે તમને જે પણ કામ અગત્યનું લાગતું હોય, જે અતિ અગત્યનું લાગતું હોય, એનો પહેલો બીજો ત્રીજો નંબર આપજો, લખી નાખજો। આપણી પાસે જે ઉપલબ્ધ ગ્રાન્ટ છે, અગાઉ જેને ટીએસ માટે મોકલ્યા છે અને હવે જે આપણે કરવા માંગીએ છીએ એનો એક તાળો મેળવી અને આપણે પ્લાનિંગ કરી શકીએ। એટલે એમાં લખીને અમને 1-2 દિવસની અંદર આપી દેજો, એટલે અને સામાન્ય સભામાં આપણે આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કારણ કે આખી ખીચડી થઈ ગઈ છે। અત્યાર સુધીના મારા 1-2 મહિનામાં મેં જોયું કે બધા કામોની અંદર વેરિયસ ઇસ્યુઝ છે, એટલે આપણે આગળ નથી વધી શકતા। એટલા માટે આપણે અને દરેકના રેટ કામ કરવાના જુદા અને પુષ્કળ પ્રશ્નો છે, પ્લસ એક જ કન્સલ્ટન્ટને આપણે આટલા બધા કામ સોંપીએ તો એક જ વ્યક્તિ એને પહોંચી વળી શકે એમને। એટલે વિચાર એવો કર્યો હતો અમે બેસીને કે ભાઈ આપણે યોજનાવાર બધા કન્સલ્ટન્ટો અલગ અલગ કામ કરે, પ્રીવિયસ અત્યારે એમના હાથ ઉપર જે કામ છે ઠીક છે, પણ નવા કોઈ કામોમાં એ કન્સલ્ટન્ટ કામ નહીં કરે, એના માટે ફ્રેશ ટેન્ડર કરીશું, નવા કન્સલ્ટન્ટ લાવીશું અને પછી એ કામ કરશું। એટલા માટે આ મુદ્દો લીધો।